નમસ્કાર આજે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર સત્તર બુધવારના રોજ કવિ મણિલાલ ભગવાનજી દેસાઈના ઓગણ એંસીમાં જન્મદિન પ્રસંગે મીઠાલયનો મણિધર વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત કરીએ છીએ મણિલાલ દેસાઈની અલગ અલગ કવિતાઓનો પાઠ કવિશ્રી માધવરામાનું જ કરશે અને મણિલાલ દેસાઈની કાવ્યસૃષ્ટિ જે એમનો કાવ્ય સંગ્રહ છે રાનેરી એમાંની અલગ અલગ કવિતાઓ અને એમને જે કાવ્ય સર્જન કર્યું છે એ કાવ્યસૃષ્ટિ વિશે સાહિત્યકાર શ્રી મણિલાલ હ પટેલ વક્તવ્ય આપશે અને મણિલાલ દેસાઈનું ખૂબ જ જાણીતું ગાન ઉમરે ઊભીર સાંભળું રે બોલ વાલમદા એનું ગાન આરાધના શોધન કરશે બેન આ ગાન કરવાના હતા એની સાથે એક બીજું પણ ગાન કરવાના હતા પણ તેઓ હોસ્પિટલાઇઝ છે એમની વચ્ચે પણ એમની દીકરી અહીંયા ઉપસ્થિત છે અને એ ગાન કરશે એ માટે એમનું સ્વાગત છે સૌ પ્રથમ હું આજના વક્તાઓ શ્રી મણિલાલ પટેલ સાહેબ અને કવિશ્રી માધવભાઈ રામાનુ સાહેબને વિનંતી કરું કે આપ આવો અને મંચ પર આસન ગ્રહણ કરો વક્તાઓનું આપણે પુસ્તકથી એ સ્વાગત કરીશું આપ સૌ જાણો છો તેમ મણિલાલા પટેલ સાહેબ આપણા વલ્લભ વિદ્યાનગરથી આવે છે આપણી ભાષાના સાહિત્યના તમામ સ્વરૂપોમાં એમણે કામ કરેલું છે અનેક પુરસ્કાર અને પારિતોષિકથી એ સન્માનિત થયા છે કવિશ્રી માધવરામાનુજ અમદાવાદના છે ખૂબ જાણીતા આપણી ભાષાના કવિ છે તેમજ વિચરતી સમુદાયના જે સમાજના લોકો છે એમના માટે ખૂબ નિષ્ઠાથી ઘણા વર્ષોથી તેઓ કામ કરી રહ્યા છે એ સિવાય એમણે ઘણા પુસ્તકો પણ એમના પ્રકાશિત થયા છે તો આજે ખાસ ઉત્સાહ અને ઉમંગ એ વાતનો છે કે આજે મણિલાલ ભગવાનજી દેસાઈના પરિવારના ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે તો સૌ પ્રથમ હું મણિલાલ દેસાઈના જે ભાઈ છે રણજીત રામભાઈ હું એમને વિનંતી કરું કે આપ આવો અને મણિલાલ પટેલનું પુસ્તકથી સ્વાગત કરો પ્લીઝ સર રાજ મણિલાલ દેસાઈના ભત્રીજી અમિતા ઉપાધ્યાયને હું વિનંતી કરું આપ આવો અને કવિશ્રી માધવ રામાનુજનું પુસ્તકથી સ્વાગત કરો વાહ મણિલાલ દેસાઈના ભાઈ ભાઈ છે ને એમના પત્નીશ્રી પણ સાથે છે હું એમને વિનંતી કરું કે જે નાની ગાયિકા જે આરાધના એમની બાજુમાં જ બેઠી છે એમનું પુસ્તકથી સ્વાગત કરે પંકજ ખૂબ ખૂબ આભાર મણિલાલ દેસાઈના પરિવારજનો આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી આપણે કરી શક્યા છીએ એનો ખૂબ આનંદ છે એનો ઉત્સાહ છે અવારનવાર ઓમ કોમ્યુનિકેશનને ગુજરાત સાહિત્ય અકાદમીનો સાથ મળ્યો છે એનો ખૂબ આનંદ છે આજે આપણી વચ્ચે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા ઉપસ્થિત છે તો કાર્યક્રમનો આરંભ આપણે પ્રાસંગિક વાતથી શરૂ કરીશું હું પંડ્યા સાહેબને વિનંતી કરું આપ આવો અને પ્રાસંગિક વાત કરું પંડ્યા સાહેબ કમ્યુનિકેશન કમ્યુનિકેશનના સર્વે સર્વા મનીષભાઈ કવિવર માધવ રામાનોજ કવિ અને વિવેચક મણિલાલભાઈ અને આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કવિતા પ્રેમીઓ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે જ મારે થોડી બે ચાર વાતો કરવી એવો આગ્રહ હતો બાકી હું કોઈ કવિ તો છું નહીં અકવિ છું કદાચ થોડીક કવિતાઓ લખી હશે પણ એ એને હું કવિતા આપણા તો કવિ શેરમોર છે કવિઓના કવિતા વિવેચક પણ નથી અધ્યાપક હતો છતાં હું વિવેચક નથી નીરવભાઈ પણ ગુજરાત વિશે એક વાત ચોક્કસ આજે અને ગઈકાલે ને આવતીકાલે એક વાત જરૂર કેવી પડશે કે ગુજરાત કવિતા પ્રેમી છે ગુજરાતની પાસે સાહિત્યની સૂઝ છે અને એ સાહિત્યની સૂઝમાં આ સાહિત્યના સર્જકતાના વાતાવરણમાં જે કંઈ વ્યક્તિત્વ જન્મ્યા અકાળે અવસાન પામ્યા કેટલાક મણિલાલ દેસાઈ એમાંના એક છે હરિશ્ચંદ્ર ભટ્ટ નામના એક આપણા ખ્યાત કવિ પોલિશ અનુવાદક પોલિશ કાવ્યોના એ પણ અકાળે અવસાન પામેલા એમણે તો આત્મહત્યા કરેલી ઉમાશંકરભાઈએ એમના કાવ્ય સંગ્રહ સ્વપ્નપ્રયાણનું સંપાદન કર્યું છે એમણે પોતાના એક સ્વતંત્ર કાવ્યમાં વસંત પંચમીએ મૃત્યુ પામેલી બહેનને એવું કાવ્ય લખ્યું છે કે જેણે હજી વસંતનો પણ અનુભવ કર્યો નથી એ પાનખરનો પણ અનુભવ નથી એ વસંતના ઋતુમાં આ કોમળ કળી ખરી પડી ફૂંક ખરી પડી મને લાગે છે કે મણિલાલ વિશે પણ આવું જ કહી શકાય રાવજી અને મણિલાલ આ બે આપણા એવા કવિઓ કે આજે જો હોત અત્યારે તો એસી નેવ્યાસી વર્ષના હોત મણી મનીષભાઈએ કહ્યું એમ પણ આજે પણ એ ગુજરાતને ઉત્તમ કવિતાઓ આપી શક્યા હોત એટલું પોત હતું એટલું સત્વ હતું એટલું સ્વત્વ હતું કવિતા પોતે જ આપણા પ્રશિષ્ટ સાહિત્યકારોના કહેવા પ્રમાણે આત્માની કલા છે કવિતા જીવવી એક મોટી ઘટના છે મનુષ્યના જીવનમાં અને એનો એનો ચેતો વિસ્તાર કવિતાનો એની કોઈ ક્ષિતિજ નથી કેટલાક આપણે વિદેશી કવિઓ મારી નાથ સેવા તે પારિસ પોસ્તર બોરિસ પાસ્તરનાક મારી આવીને વર્તમાન કવિઓ પણ હમણાં જ જેને નોબેલ શાંતિ પ્રાઇઝ મળેલું હોય અને મૃત્યુ જેલમાં ચીનમાં મૃત્યુ પામ્યા એ ઝીયો એ પણ કવિ એણે પોતાની પત્નીને જેલમાંથી કવિતાઓ લખેલી એ કવિતાઓને જ્યારે આપણે માણીએ છીએ હું વાંચ વાંચીએ છીએ એમ નહીં કે માણીએ છીએ જ્યારે પામીએ છીએ ત્યારે આપણને લાગે કે ચેતો વિસ્તાર કવિતાનો કેટલો મોટો છે વ્યક્તિગત સંવેદના હશે વ્યક્તિગત જીવન હશે વ્યક્તિગત અનુભૂતિ હશે પણ એનો વિસ્તાર એક સમગ્ર મનુષ્યને પામવાની એની પીડાને અને એની મહત્વાકાંક્ષાને પામવાની જે એક કેડી એ કવિતા સુધી દોરી જાય છે અને એવી કવિતા હું ઈચ્છું કે ગુજરાતમાં એવી એવા કવિઓ એવી કવિતાઓ એવું કવિતાઓનું વિવેચન એવું કવિતાનું આસ્વાદન અને એવો કવિતાનો ભાવક આ બધાનું એક વાતાવરણ ઊભું થવું જોઈએ નથી એમનું નથી કહેતો પણ બીજ છે બીજમાં વૃક્ષ તો એવું આપણે કહીએ છીએ ને એટલે વૃક્ષ થવાની હજુ વાર છે તો આપણે પાલન પોષણ પરિપોષણ કઈ રીતે કરીશું એ સજ્જતાનો વિષય છે અને સાહિત્ય અકાદમી આવા કાર્યક્રમોને એટલા માટે પ્રોત્સાહન આપે છે કે ગુજરાતમાં સાહિત્યનું વાતાવરણ થાય સાહિત્ય પોતે જ સ્વાયત્ત છે એને બીજી કોઈ સ્વાયત્તતાની વૈશાખીની જરૂર નથી પડતી સંસ્થાઓ હોય એના નીતિ નિયમો હોય પણ એને તમે સ્વાયત્તતા સાથે જોડો એ કાલભ્રમ છે અને એટલા માટે સાહિત્ય અકાદમીએ નક્કી કર્યું પહેલેથી જ નક્કી કર્યું છે અને એ રીતે આગળ ચાલે છે કે આખા ગુજરાતમાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કે જે કોઈ નાનકડા ગામડાની કોલેજનો છોકરો કે છોકરી છે જેને કવિતા લખવી છે જેને નિબંધ લખવો છે જેને વાંચવું છે વિચારવું છે ત્યાં સુધી પહોંચી શકાય કે કેમ પહોંચવું જોઈએ એ ન પહોંચીએ ત્યાં સુધી આપણું સાહિત્ય એક એક દંડિયા મહેલમાં રહેવાનું થોડાંક મેગેઝિનો થોડીક કવિતાઓના સંમેલનો કવિ સંમેલનો થોડાંક પાઠ્યપુસ્તકો એનાથી આગળ શું મારો કવિ ગુજરાતનો કવિ એ અસામાન્ય કવિ છે અને એને છેક સુધી પહોંચાડવાની ફરજ એ સાહિત્ય સંસ્થાઓની પણ છે શિક્ષણ સંસ્થાઓની પણ છે જે કમનસીબે ક્યાંક એનો એનો ગતિ નથી થતી ક્યાંક ગેપ પડી ગયો છે અવકાશ થઈ ગયો છે સાહિત્ય અકાદમી આ કામ કરવા માગે છે અને એટલા માટે આપણે થોડાક દિવસો પહેલા જ એક સંવાદ સભા બોલાવી માધવભાઈ મણિલાલભાઈ બાકી બધા તમારામાં પણ કેટલાક હશે એમાં અમે સંવાદ સભા નામ આપ્યું છે સાહિત્યમાં સંવાદ હોય સાહેબો વિસંવાદ ન હોય સાહિત્યમાં વિભાજન ન હોય સંયોજન હોય આંતરિક રીતે તમે વ્યક્તિ અંદરથી વિદ્રોહના બાકી બધાના તમે જે કંઈ અનુભૂતિ કરો એ કવિ નઝરુલ ઇસ્લામે એમ તો કહ્યું હતું કે આમી ચીર વિદ્રોહી હું ચીર વિદ્રોહી અશાંત છું કવિ હોઈ શકે પણ કવિની કવિતા જ્યારે એકવાર પ્રગટ થાય છે અને એ નવસર્જનના પાયા ઉપર પરિવર્તનના પાયાના વાતાવરણ ઉપર રચાય છે ત્યારે એ વિસંવાદી નથી રહેતી એની સંવાદિતા સદભાવના સાથે જોડાયેલી છે હું એક વાક્ય મેં વાપર્યું આજે પણ પરિવાર વાપરવાની છૂટ લઉં છું કારણ કે તમે બધા સાહિત્યમાં આજની આવશ્યકતા છે અને સાહિત્યકારોની સદભાવના એ પણ આવશ્યક છે આ બે વિના ચાલશે એને ચાલવા દેવું પણ નહીં જોઈએ આ આ આ ભૂમિકાના આધારે અકાદમીએ સભા યોજી મોટી સભા થઈ ત્રીજી તારીખે કચ્છમાં આવી સભા યોજાવાની છે ત્રેવીસમી જુલાઈએ દિલ્હીમાં દિલ્હી ગુજરાતી સમાજ અને અકાદમી આવી સંવાદ સભા યોજવાનો છે ઉમાશંકરભાઈનું પણ એમાં નિમિત્ત છે કે ઉમાશંકરભાઈ વિશેનું એક વ્યાખ્યાન છે ભૂલથી એમણે મને કહ્યું છે તમે કહેજો પણ હવે એમને સુગ્નજનો મળ્યા હોય તો સુગ્નજનો કોઈ બીજી પ્રવૃત્તિમાં હશે એટલે મને કહ્યું એણે પણ ઉમાશંકરભાઈ સાથેના મારા જૂના સંબંધો છે અલગ પ્રકારના છે કવિ તરીકેના ઓછા પણ સાર્વજનિક જીવનમાં એણે જે ચેતનાનો આયામ પ્રગટાવ્યો તો એની સાથે મારા સંબંધો છે આપાતકાળ